સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી હવે એક નવું આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રવાસન સ્થળ ગુજરાતના લોકોને ભેટ મળવાનું છે છે નમસ્કાર ખબર ડોટ કોમ પરથી રાજેશ દર્શક મિત્રો ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી હવે એક નવું આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રવાસન સ્થળ ગુજરાતના લોકોને ભેટ મળવાનું છે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ ગુજરાતના લોથલની અંદર બની રહ્યું છે અને એ ત્રણ તબક્કાની અંદર બનવાનું છે એના એનો પહેલો તબક્કો બે હજાર ચોવીસની અંદર પૂરો થશે અને બે હજાર બાવીસથી એનું કામ ચાલી રહ્યું છે ગુજરાતના લોથલમાં આ દુનિયાનો સૌથી મોટો મેરીટાઈમ મ્યુઝિયમ બનવાનો છે જે ચારસો એકર જમીનમાં બનવાનો છે અને એની પાછળ ચાર હજાર કરોડ રૂપિયાનો ખર્ચો થવાનો છે હવે તમને સૌથી પહેલાં એ જ વાત તમારા મગજમાં આવશે કે આ જે દુનિયાનો સૌથી મોટો મેરીટાઈમ મ્યુઝિયમ પાર્ક બનવાનો છે તો એની અંદર શું હશે તો એ તમને જણાવી દઈએ કે એની અંદર દુનિયાનું સૌથી ઊંચું સિતોતેર મીટરનું લાઈટ હાઉસ મ્યુઝિયમ હશે છ્યાસી મીટરની ઊંચાઈએ એક વ્યૂઇંગ ગેલેરી બનશે જેના પરથી આખા કોમ્પ્લેક્ષ તમે જોઈ શકશો કોમ્પ્લેક્ષ અંદર પાણી માર્ગે અવરજવર કરવાની વ્યવસ્થા હશે એટલે પાણીમાં તમારે ચાલતા જવાનું છે તો એ પણ તમારા માટે એક મજાનું એડવેન્ચર હશે ત્યાં આગળ એક ઇન્સ્ટિટ્યુટ અને હોસ્ટેલ પણ હશે અને મોન્યુમેન્ટ થીમ પર પાર્ક ફાઇવ ડી ફાઇવ ડી હોમ થિયેટર હશે બગીચા હશે એડવેન્ચર અને એમ્યુઝમેન્ટ પાર્ક હશે અને મ્યુઝિયમની થીમ પર બે હોટલો બનવાની છે જેને મ્યુઝિયોટેલ એવું નામ આપવામાં આવ્યું છે ચૌદ ગેલેરીઓ બનાવવામાં આવશે આ ગેલેરીની અંદર હડપ્પન સમયથી શરૂ કરીને આજ સુધીના પાંચ હજાર વર્ષના ભારતના દરિયાઈ વારસાને ઇતિહાસને દર્શાવતી વાત રજૂ કરવામાં આવશે બીજું આ જે છે એની અંદર એક નેવી ગેલેરી હશે એ આ નેવી ગેલેરીની અંદર આઈએનએસ એનએસ દરિયાઈ હેરિટેજ અને પાંત્રીસ એકરમાં આ નવી નેવી ગેલેરી છે એ બનશે હવે બીજો તમારા મગજમાં કદાચ એ સવાલ ઊભો થાય કે આ જે લોથલ છે એ ગુજરાતમાં આવ્યું કાં તો એનો પણ તમને જવાબ આપી દઈએ કે આ લોથલ છે એ અમદાવાદથી લગભગ પંચોતેરથી એંશી કિલોમીટર દૂર છે અને એ ધોળકા તાલુકાના સરગવાલા નદીની સીમ ખાતે સાબરમતી અને ભોગાવા નદીની વચ્ચેનો આવેલો એક વિસ્તાર છે જેને સ્થાનિક લોકો લોથલ તરીકે ઓળખે છે અને ઓગણીસો ને પંચ્યાસીની અંદર આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ અહીંયા ઘડી ખોદકામ કરેલું ત્યારે પ્રાચીન નગર વ્યવસ્થાની અહીંયા ઘડીથી અવશેષો મળી આવ્યા હતા આ જે લોથલ છે એને હડપ્પન સંસ્કૃતિના જે અગ્રણી શહેરો હતા એમાંના અગ્રણી શહેરોમાંનું એક માનવામાં આવતું હતું અને પાંચ હજાર વર્ષ જૂના માનવસર્જિત ડોક ડોકયાર્ડ માટે પણ આ લોથલ જાણીતું છે બીજું આ લોથલ મહત્વનું એટલા માટે પણ છે કે માત્ર સિંધુ ખીણની સંસ્કૃતિનું વેપાર કેન્દ્ર જ નહોતું પરંતુ એ ભારતની સમુદ્ર શક્તિ અને સમૃદ્ધિનું પ્રતિક પણ હતું અને આ લોથલનો એક સમય એવો હતો કે લોથલ બંદર ઉપર ચોર્યાસી બંદરોના વાવટા ચોર્યાસી દેશોના વાવટા ફરકતા હતા તો આ જે ગુજરાતનું આ એક લોથલ છે એ હવે નજીકના દિવસોની અંદર દુનિયાનું સૌથી મોટું મ્યુઝિયમ અહીં બનવાનું છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પછી ગુજરાતના લોકોને અને બહારના લોકોને આ એક નવી ઇન્ટરનેશનલ વસ્તુ માણવા જોવા મળશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ